સો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું કિંજલ લાઠિયા. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના ડુમસમાં સુરત ઓરિસ્સા વેલફેર એસોસિએશન તરફથી એક સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં છેલ્લા 20-25 વર્ષથી ઓરિસ્સા સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે અને ટેક્સટાઇલ ક્ષેત્રે, ડાયમંડ ક્ષેત્રે, સરકારી કર્મચારીઓ તેમજ વ્યાપારી ક્ષેત્રે મહત્વનું યોગદાન ધરાવે છે. ઓરિસ્સાવાસીઓએ પોતાની મહેનત તેમજ લગનથી સુરતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને પારસી સમાજની જેમ દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતની સંસ્કૃતિમાં એક રૂપ થઈ પોતાની સંસ્કૃતિ તેમજ પરંપરાઓનું માન જાળવી રાખ્યું છે. સુરતના ઓરિસ્સા વેલફેર એસોસિએશન તરફથી દર વર્ષે નૂતન વર્ષની ઉજવણી માટે ડુમસના દરિયા કિનારે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરતમાં વસતા ઓરિસ્સાવાસી એકબીજાને મળે છે અને આ સમારંભમાં ઓરિસ્સાની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવે છે. આ સમારંભમાં ઓરિસ્સાવાસીઓ ખૂબ ઉત્સાહથી જોડાય છે. નમસ્કાર, મેં હું નીરવ જોશી ઓર બહોત બહોત સ્વાગત હૈ આપકા એસટીવી ન્યૂઝ મેં. ઇસ વક્ત યહાં પર હમ સુરત કે ડુમસ મેં મૌજૂદ હૈ ઓર યહાં પર ઓરિસ્સા સમાજ કા હર સાલ કા એક ન્યૂ યર કા એક ફંક્શન મનાયા જાતા હૈ જિસકી યહાં પર તૈયારી આપ દેખ સકતે હૈ. ઓર ઇસ વક્ત ઓરિસ્સા સમાજ કે જો મુખિયા સુભાષ જી હમારે સાથ મૌજૂદ હૈ તો હમ જાનેંગે ઇનકે પાસ સે કે ક્યા ઇસ કાર્યક્રમ કે માધ્યમ સે ઇનકા ઉદ્દેશ હૈ ઓર કિતને સાલોં સે યે મનાયા જા રહા હૈ. જૈસા આપકો માલૂમ હૈ સુરત એક લઘુ ભારત હૈ और यहाँ उड़ीसा के वाराणसी सिद्धे पे कम से कम 5-6 लाख लोग उड़ीसा उड़िया भाषावासी लोग रहते हैं और ये सालों से यहाँ रहते हैं. और यहाँ के जो टेक्सटाइल सेक्टर है, बाकी जो कॉर्पोरेट सेक्टर है, बैंकिंग सेक्टर है, उसमें काफ़ी संख्या में उड़िया लोग कार्यरत हैं. तो ये अपना एक सामाजिक और सांस्कृतिक जो नेसेसिटी है उसके लिए हम लोग हर साल अपना समाज का पिकनिक करते हैं. आज ये पिकनिक का आयोजन यहाँ हुआ है और उसमें उड़िया समाज के अलग अलग जगह से पूरा सूरत महानगर से और बाहर से भी काफ़ी संख्या में परिवार के साथ में लोग शामिल हुए हैं. और ये कम उत्सव का माहौल है और अपना समाज का जो रीति नीति है, समाज का जो प्रकार सांस्कृतिक विरासत अपना है उसको आगे बढ़ाने के लिए हम लोग प्रयासरत हैं. और ये एक अपना यूनिटी इन डाइवर्सिटी जो भारत में है उसका एक निर्दर्शन. मेरा नाम डॉक्टर दिलीप कुमार राउत है. मैं स्टेट बैंक ऑफ इंडिया के डिप्टी जनरल मैनेजर हूँ, सूरत में हूँ. और मैं पहली बार ये एक कार्यक्रम में योगदान दे रहा हूँ आया हूँ और मेरे को बहुत ही अच्छा लग रहा है. मेरे उड़िया भाई बहन इतना है, पहली बार इतना मुलाकात हो रहा है. और मैं भी हमारा कल्चर ऐसी हम आपस में जुड़े रहते हैं, एक से फैमिली से रहते हैं और उड़ीसा से इतना दूर है लेकिन हम लगता नहीं कि हम इतना दूर है उड़ीसा से. અન્ય શહેરો તેમજ ઇન્ડિયાના અન્ય શહેરો સાથે ડાયરેક્ટ એર સર્વિસથી સાથે લેવા માટે वैराइटीज ऑफ खाना मिलता है जो कि अपना मतलब जो कल्चरल फूड है जो कि हम घर पे भी रेयरली बनाते हैं, यहाँ आके बस गुजराती करके हैं और